કમલાદેવી ચટ્ટોપાધ્યાય ભારતમાં ચૂંટણી લડનારા પ્રથમ મહિલા. કમલાદેવી ચટ્ટોપાધ્યાયનો જન્મ 3 એપ્રિલ 1903ના રોજ મેંગલોરમાં થયો હતો. તેમના વિશે કેમ જાણવું જોઈએ? કમલાદેવી ચટ્ટોપાધ્યાય ભારતમાં પ્રાંતીય વિધાનસભા માટે ચૂંટણી લડનારા પ્રથમ મહિલા બન્યા. તેમણે ગાંધીજીને મીઠાના સત્યાગ્રહમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે મનાવ્યા હતા. 1926માં મદ્રાસ વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહિલાઓને ચૂંટણી લડવાની પરવાનગી નહોતી. આયર્લેન્ડના મહિલાવાદી નેતા માર્ગરેટ કઝન્સના પ્રોત્સાહનથી કમલાદેવી આ ચૂંટણી લડ્યા. તેઓ ખૂબ ઓછા મતોથી હારી ગયા. જોકે આ પગલાથી મહિલાઓ માટે રાજકારણમાં આવવાનો માર્ગ મોકળો બન્યો. 1930માં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં મીઠાના સત્યાગ્રહની તૈયારીઓ થઈ રહી હતી. મહાત્મા ગાંધીએ લખ્યું કે મહિલાઓએ દારૂની દુકાનોનો ઘેરાવ અને ખાદી બનાવીને આ આંદોલનમાં સહકાર આપવો જોઈએ. જોકે કમલાદેવી ઇચ્છતા હતા કે મીઠાના સત્યાગ્રહમાં મહિલાઓને સામેલ કરવામાં આવે અને તેમણે ગાંધીજી સાથે વાત કરવાનું નક્કી કર્યું. આ પગલાથી શું બદલાયું? જે ટ્રેનમાં મહાત્મા ગાંધી યાત્રા કરી રહ્યા હતા, કમલાદેવી તેમાં સવાર થઈ ગયા અને ગાંધીજીને મનાવવાનો પ્રયાસ કર્યો. અંતે ગાંધીજી કમલાદેવીની વાત માની ગયા. મીઠાના સત્યાગ્રહ માટે દાંડી માર્ચમાં સરોજની નાયડુ અને કમલાદેવી ચટ્ટોપાધ્યાય જેવા મહિલાઓએ મીઠાના કાયદો તોડીને સત્યાગ્રહમાં ભાગ લીધો. કમલાદેવીએ મુંબઈમાં મીઠાના કાયદાનો ભંગ કર્યો. કમલાદેવીના પગલાથી આખી દુનિયાએ જોયું કે કેવી રીતે ભારતીય મહિલાઓએ પુરુષો સાથે ખભેથી ખભા મિલાવીને સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લીધો અને ધરપકડ વહોરી. આનાથી પાર્ટી અને રાજકારણમાં મહિલાઓની સ્થિતિમાં સુધારો થયો. કમલાદેવીએ ભારતમાં સહકારી આંદોલનને મજબૂત કર્યું અને ઇન્ડિયન કોઓપરેટિવ યુનિયનની રચના કરી. આ સંસ્થાએ ભારત પાકિસ્તાનના ભાગલા બાદ નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સથી આવેલા શરણાર્થીઓને ફરીદાબાદમાં વસાવ્યા. તેમણે આઝાદી બાદ ભારતીય હસ્તકલા પરંપરાને સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. કમલાદેવીએ આ કામ સેન્ટ્રલ કોટેજ ઇન્ડસ્ટ્રી એમ્પોરિયમ અને ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની રચના કરીને કર્યો. ભારતીય નાટ્ય પરંપરા અને બીજી પરફોર્મિંગ આર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે કમલાદેવીએ ઇન્ડિયન નેશનલ થિયેટરની સ્થાપના કરી, જે સંસ્થા આગળ ચાલીને ભારતની પ્રસિદ્ધ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા બની. કમલાદેવીના પ્રયાસોથી સંગીત નાટક અકાદમીની સ્થાપના થઈ, જે ભારતીય ગીત અને નૃત્ય પરંપરાઓને આગળ વધારનાર અગ્રણી સંસ્થા છે. કમલાદેવીને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા. આ ઉપરાંત તેમને રેમન મેક્સેસે પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.